एक कमल खिली उठे रेती में। खरेखर चमत्कार से भारतीय समुदाय के लिए मंदिर बनाने के लिए जगह देने का निर्णय किया। ये 125 करोड़ देशवासियों का सम्मान है। બાળકોએ 4 પ્લેન બનાવ્યા છે, સંપનો, આજ્ઞા ઉપાસના, દિવ્યભાવ અને દાસભાવ, અને સ્વામી બાપાને પૂછવામાં આવે છે કે સ્વામી આપ કયા પ્લેનમાં બેસીને અબુધાબીમાં પધારશો? સ્વામીશ્રીએ દિવ્યભાવનું પ્લેન એ પસંદ કર્યું છે। અબુધાબીમાં મંદિર થાય એ તો ખરેખર ચમત્કાર છે। કેવળ ભગવાનની ઈચ્છાથી નીતા બને નહીં। આરબ એ પણ બહુ બુદ્ધિશાળી, બુદ્ધિ લડાવે અને એ રીતે આ કાર્ય કરે। મુસ્લિમ દેશ એવા દેશમાં એ ભગવાન ઐશ્વર્ય પ્રતાપ થયા થાય છે। સંતોએ પણ ખૂબ મહેનત કરી છે, જબરજસ્ત કાર્ય કર્યું। ખાસ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ખૂબ ઇન એન્ડ આઉટ આ પ્રોજેક્ટમાં રહ્યા છે અને સુંદર ઘાટ આકાર આપ્યો છે। મંદિર અડધું થઈ ગયું છે, પૂરું થઈ છે। બહુ સુંદર રણ પ્રદેશમાં અને એક કમળ ખીલી ઉઠે રેતીમાં એને જો મંદિર થાય છે। અબુધાબી મંદિર એટલું સુંદર અને એના મૂલ્યો જે આપણે મૂક્યા છે એ મૂલ્યો પણ એટલા સુંદર છે। બધું મળતું આવે, દુનિયાને લોકોને મળતું આવે એવું છે। આપણા બધાને કોઈ કહેશે તમે ભલા અબુધાબી મંદિરના, હા કે આપણે છાતી કાઢીને કહી છીએ કે આપણે એ જ મંદિરના છીએ। આખી દુનિયામાં ટંકો આવશે।